नमस्ते विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 11 मनोविज्ञाननी अंदर प्रकरण बी में परिवर्तीय विषय समझूती मेळवानी छे। परिवर्तीय ने अंग्रेजी में वेरिएबल कहे छे। परिवर्तीय एटले शू? तो परिवर्तीय एटले एवी परिस्थिति, परिबळ के घटना जेमा परिवर्तन थई शके। शू कहे छे? परिवर्तीय एटले एवी परिस्थिति, એટલે કે કોઈ એક એવી પરિસ્થિતિ હોય છે આપણી આજુબાજુ કે જે પરિસ્થિતિની અંદર આપણે ફેરફાર કરી શકતા હોઈએ છીએ, તો એને પરિવર્તીય કહેવામાં આવે છે। દરેક પ્રયોગ શરૂ કરીએ એની પહેલાં પ્રયોગ કરનાર વ્યક્તિ છે તે શું કરે છે? તો પહેલાં તો જે આપણે પ્રયોગ કરવાના હોય એમાં જેટલું પણ કાર્ય હોય એ બધું કાર્ય કેવી રીતે કરવાનું છે એનું પૂરેપૂરું આયોજન તૈયાર કરે છે। એટલે કે પ્રયોગ શરૂ કરતા પહેલાં પ્રયોગ કરનાર પ્રયોગનું કાર્ય કઈ રીતે કરવું એનું આયોજન કરે છે, અને આ આયોજન કરે એમાં પરિવર્તીઓ નક્કી કરવા ખૂબ જ અગત્યના હોય છે। પરિવર્તીઓનું પ્રયોગમાં ખૂબ જ મહત્ત્વ છે। શા માટે? તો આખો જે પ્રયોગ છે એમાં જો પરિવર્તીયનું સારી રીતે કે સાચી રીતે સંચાલન થયેલું ન હોય તો પ્રયોગના સાચા પરિણામો મળતા નથી। આ પરિવર્તીય એટલે શું એની સમજ આપણે મેળવી, એના પછી છે સ્વતંત્ર પરિવર્તીય। આ જે પરિવર્તીય છે એનો પહેલો પ્રકાર છે। પરિવર્તીયના કુલ 3 પ્રકારો છે, એમાં સૌથી પહેલો પ્રકાર છે સ્વતંત્ર પરિવર્તીય। પ્રયોગની અંદર જે વસ્તુની આપણે અસર તપાસવાની છે અને પ્રયોગ કરનાર વ્યક્તિ જરૂરિયાત પ્રમાણે જેમાં ફેરફાર કરી શકે છે એને સ્વતંત્ર પરિવર્તીય કહેવાય। પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તીયની અંદર જો આપણે ફેરફાર કરીએ તો એનાથી પરિસ્થિતિમાં પણ ફેરફાર થશે, અને આ પરિવર્તન માટે જવાબદાર એવા સ્વતંત્ર પરિવર્તીયની અસર પ્રયોગ દરમિયાન બે રીતે ચકાસી શકાય છે। એટલે કે જ્યારે આપણે પ્રયોગ કરતા હોઈએ ત્યારે આપણે સ્વતંત્ર પરિવર્તીય, આધારિત પરિવર્તીય અને નિયંત્રિત પરિવર્તીય, આ ત્રણેય પરિવર્તીય નક્કી કરીએ છીએ। એમાં સ્વતંત્ર પરિવર્તીય કેવું છે? કે જેની આપણે અસર તપાસીએ એ સ્વતંત્ર પરિવર્તીય, એટલે કે પરિસ્થિતિમાં ફેરફાર કરવા માટે આ સ્વતંત્ર પરિવર્તીય જવાબદાર હોય છે। એમાં આપણે બે રીતે ફેરફાર કરી અને એની અસર ચકાસી શકીએ છીએ। સૌથી પહેલી રીત, તો સ્વતંત્ર પરિવર્તીયને કાં આપણે હાજર રાખીએ છીએ અથવા તો ગેરહાજર રાખીએ છીએ, એવી રીતે આપણે એની અસર ચકાસીએ છીએ। બીજી રીત, સ્વતંત્ર પરિવર્તીયનું પ્રમાણ છે એમાં ફેરફાર કરીને આપણે અસર ચકાસીએ છીએ। ઉદાહરણ આપેલું છે આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસર ચકાસવાના પ્રયોગમાં આલ્કોહોલ છે એ સ્વતંત્ર પરિવર્તીય છે। કઈ રીતે? તો સ્વતંત્ર પરિવર્તીય કોને કહેવાય? જેની અસર તપાસવાની છે એ સ્વતંત્ર પરિવર્તીય છે। તો અહીંયા કોની અસર તપાસવાની છે? તો આલ્કોહોલની સ્મૃતિ પર અસર ચકાસવાની છે। તો આલ્કોહોલ છે એ સ્વતંત્ર પરિવર્તીય બને છે। હવે આલ્કોહોલની અસરને બે રીતે ચકાસી શકાય છે। સૌથી પહેલી રીત છે પ્રયોગપાત્રને આલ્કોહોલ આપવામાં આવે છે અને આલ્કોહોલ આપ્યા વગર પણ માપન કરવામાં આવે છે। એટલે કે એક પ્રયોગપાત્ર છે એને આલ્કોહોલ આપીને પણ સ્મૃતિ પર કેવી અસર થાય છે એ ચકાસાય છે, અને પછી આલ્કોહોલ આપ્યા વગર પણ સ્મૃતિ પર કેવી અસર થાય છે એ ચકાસવામાં આવે છે। આ પહેલી રીત સ્વતંત્ર પરિવર્તીયને હાજર કે ગેરહાજર રાખીને આપણે એની અસર ચકાસીએ છીએ તે। બીજી રીત સ્વતંત્ર પરિવર્તીયના પ્રમાણમાં ફેરફાર કરવો। અહીંયા આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્તી છે, એના પ્રમાણમાં આપણે ફેરફાર કરીએ છીએ। એક જૂથને આપણે 50 મિલી આલ્કોહોલ આપ્યું, બીજા જૂથને 100 મિલી આપ્યું, ત્રીજા જૂથને 150 મિલી આલ્કોહોલ આપ્યું, અને આવી રીતે ત્રણેય જૂથની સ્મૃતિની સરખામણી કરી
स्वतंत्र परिवर्तनीय मात्रा में आ फेरफार करियो केवे अने आवी रीते एनी स्मृति ऊपर केवी असर थाय छे ए चकासी शकीए छी। तो आवी रीते स्वतंत्र परिवर्तीय नू उदाहरण साथे आपणे समझूती मेळवी। बीजो परिवर्तीय छे आधारित परिवर्तीय। જ્યારે આપણે પ્રયોગ કરતા હોય ત્યારે સ્વતંત્ર પરિવર્તીયની સીધે સીધી અસર જેની ઉપર પડે છે તેને આધારિત પરિવર્તીય કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, આ બધા પરિવર્તીયો એકબીજા સાથે સંબંધિત છે। સ્વતંત્ર પરિવર્તીયની ડાયરેક્ટ એટલે કે સીધી અસર જેના ઉપર પડે એ આધારિત પરિવર્તીય। આધારિત પરિવર્તીય એ સ્વતંત્ર પરિવર્તીય ઉપર આધાર રાખતો હોવાને કારણે એને આધારિત કે અવલંબી પરિવર્તીય કહેવામાં આવે છે। આધારિત પરિવર્તીયને પ્રયોગનું પરિણામ પણ કહેવાય છે। એટલે કે સ્વતંત્ર પરિવર્તીયની બીજા પરિવર્તીય ઉપર જે અસર થાય છે એ ચકાસીએ તો બીજું જે પરિવર્તીય છે એ આધારિત પરિવર્તીય છે। પ્રયોગ કરનાર છે તે પ્રયોગ દરમિયાન ક્યારેક આધારિત પરિવર્તીયમાં ફેરફાર કરી શકતો નથી। પ્રયોગ દરમિયાન ફક્ત સ્વતંત્ર પરિવર્તીયમાં જ ફેરફાર થાય છે, આધારિત પરિવર્તીયમાં ફેરફાર થતો નથી। અહીંયા એક ઉદાહરણ આપેલું છે, આગળનું જ ઉદાહરણ ફરીથી રિપીટ કરીએ તો આલ્કોહોલની પ્રયોગ પાત્રની સ્મૃતિ પર થતી અસર। આમાં આધારિત પરિવર્તીય કોને કહેશું? આલ્કોહોલની શેના ઉપર અસર ચકાસીએ છીએ? સ્મૃતિ ઉપર। તો જેના ઉપરની અસર ચકાસતા હોય તે આધારિત પરિવર્તીય કહેવાય। તો આલ્કોહોલ તો સ્વતંત્ર પરિવર્તીય છે કેમ કે એની આપણે અસર ચકાસીએ છીએ, જેના ઉપર એટલે કે સ્મૃતિ ઉપર અસર ચકાસીએ છીએ એ આધારિત પરિવર્તીય છે। એના પછીનું પરિવર્તીય આપણે કાલે સમજીશું। આજે વિદ્યાર્થી મિત્રો, તમારે આ સ્વતંત્ર પરિવર્તીય આધારિત પરિવર્તીયની વ્યાખ્યા ને બાકી કરી લેવાની છે, પરિવર્તીયની વ્યાખ્યાને બાકી કરી લેવાની છે, અને આ બંને પરિવર્તીય છે એનું લખાણ તમારે તમારી નોટબુકની અંદર કરવાનું છે।